નમસ્કાર મિત્રો, આપ સર્વે સાથીઓનું આપણી ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે. આજના તાજા અને અગત્યના તેમજ રૂપાણી સરકાર અને મોદી સરકાર દ્વારા લેવાયેલા મોટા નિર્ણયો અને જાહેરાતોના સમાચાર જાણતા પહેલાં આપ જો ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આખો દિવસના તાજા અને નિયમિત સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનું વિશ્વાસ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને વચ્ચે વધારે વધારે શેર કરજો. તો સૌથી પહેલાં ગુજરાતના કોરોના આંકડા તરફ. ગુજરાતમાં આજે 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 16 દર્દી રિકવરી થઈને ઘરે ગયા છે. આમ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 146 છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 141 દર્દીની હાલત સ્થિર છે. અત્યારે કોરોનામાં એક પણ દર્દીનું મોત થયું નથી અને રિકવરી રેટ 98.76% પહોંચેલો જોવા મળ્યો છે. ત્યારબાદ ભારતમાં લઈને કોરોનાના આંકડાકીય બાબતની વાત કરીએ, ગત 24 કલાકમાં ભારતમાં 38,948 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 219 દર્દીના મોત થયા છે. આ દરમિયાન 43,903 લોકોને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. આ ભારતની અંદર સ્થિતિ થોડી ઘણસેરી જોવા મળી છે. ત્યારબાદ મહત્વના સમાચાર, કોરોના ગયો નથી ને નિપા આવ્યો. કેરળમાં 12 વર્ષના બાળકનું મોત. દક્ષિણ ભારતમાં વધુ એક મહામારીનું સંકટ. કોરોના આવતા બાળકના ઘરની આજુબાજુ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આમ માત્ર 12 વર્ષના બાળકનું મોત થયું છે. ત્યારબાદ બીજા મહત્વના સમાચાર કે સુરતની સનગ્રેસ સ્કૂલમાં 2 છાત્રોને કોરોના. શાળા કરી બંધ. સુરત મહાનગરપાલિકાએ શાળાઓ શરૂ થતાં જ સ્કૂલોની અંદર બાળકો વિદ્યાર્થીઓ તમામનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમાં 2 અઠવાડિયાની અંદર 2 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જેને કારણે સંચાલકે 8 અઠવાડિયા સુધી એટલે કે 7 દિવસ માટે શાળા બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આમ સ્કૂલની અંદર પણ કોરોના પ્રવેશ કરી ચૂક્યો છે. ત્યારબાદ મહત્વની વાત કરીએ તો આઈઆઈટીના પ્રોફેસરનો દાવો, નવો વેરિયન્ટ નહીં આવે તો 3જી લહેર પણ નહીં આવે. કોરોનાની 2જી લહેર કાબૂમાં આવી છે, ત્યારે 3જી લહેરને લઈને હજુ સંકટ યથાવત છે. ત્યારે આઈઆઈટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે જો કોરોનાનો નવો વાયરસ પ્રવેશ નહીં કરે તો 3જી લહેર નહીં આવે અને ડેલ્ટા છે એ જ રહેશે, તો આપણે લડાઈમાં જીત મેળવીશું અને કેરળની અંદર પણ 1 મહિનાની અંદર કોરોનાના કેસમાં ઘટાડો થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ બીજા મહત્વના સમાચાર કે બંગાળની ખાડીમાં બન્યું લો પ્રેશર અને અસરથી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા. આમ બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાઈ જવાના એજાણ છે. આમ અમદાવાદમાં પડેલા 55% ઘટની પૂર્વ થઈ શકે એવી શક્યતા સેવામાં આવી રહી છે. ત્યારબાદ વિદ્યાર્થીને લઈને મહત્વના સમાચાર, આરટી એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે 2જા રાઉન્ડની જાહેરાત. વાલીઓને 6 સપ્ટેમ્બર સુધી પ્રવેશ કન્ફર્મ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, છતાં પણ ઘણા વાલીઓએ કન્ફર્મ કરાવ્યું નથી, જેથી અમદાવાદ શહેરના ડીઓ દ્વારા વાલીઓને 6 સપ્ટેમ્બર સુધી કન્ફર્મ કરાવી લેવા માટે તાકીદ કરી છે. આવું નહીં કરવામાં આવે તો બેઠક પર તમારો પ્રવેશ રદ ગણવામાં આવશે, માટે પ્રવેશ માટે કન્ફર્મ કરવા માટે આજે છેલ્લો દિવસ ગણવામાં આવ્યો છે. ત્યારબાદ ઇન્કમટેક્સને લઈને મોટા સમાચાર, ઇન્કમટેક્સ વિભાગે 75 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વૃદ્ધો માટે નાણાકીય વર્ષ 2021-22 માટે આવક રિટર્ન કરવાની છૂટ આપવામાં આવી છે. પેન્શન આવક તેમજ જે બેંકમાં એફડી પર વ્યાજ મેળવનાર વૃદ્ધ નાગરિકો માટે આ પ્રાવધાન છે. 1 એપ્રિલથી શરૂ થયેલ નાણાકીય વર્ષ માટે આવક રિટર્ન કરવાની એની જરૂર નહીં રહે. આના માટે ઘોષણા ફોર્મ તેને અધિસૂચિત કરવામાં આવશે અને આ ફોર્મ તેણે બેંકમાં જમા કરાવવાનું રહેશે.